નમસ્કાર હું છું વરગત ઉલ્લા આપ જોઈ રહ્યા છો બોલ લાઈવ બોલના નિર્ભયા કાંડ અંગે આપણે વાત કરીશું જે નિર્ભયા કાંડ બોલીમાં જે સર્જાયો છે ઓગણીસ વર્ષની જે યુવતી છે અને ફેસબુક પર એનો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો અને એક બળાત્કાર છોકરી સાથે કરવામાં આવ્યો હતો એ બનાવ અંગેની માહિતી આપણે જાણીએ છીએ આ બનાવમાં ત્રણ આરોપીઓ પોલીસે એલસીબી છોટાઉદેપુર એલસીબી ઝડપેલા છે એમાં ધ્રુવ નારાયણ હરીશકુમાર કામરિયા એ મુખ્ય આરોપી છે એના પિતા હરીશકુમાર કામલિયા અને ચારુબેન હરીશકુમાર કામલિયા ત્રણ આરોપીઓ પોલીસે અમદાવાદના વસ્ત્રાપુર પાસેથી ઝડપી લાવેલા છે અને તેઓને આ એમની ધરપકડ બતાવ્યા બાદ આજે એમને સંખેડા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા તાલુકા કોર્ટ બોળી લાગે છે પરંતુ એમને અગમ્ય કારણસર કેટલાક પ્રશ્નો કેટલીક બાબતોને લીધે સંખેડા કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જ્યાં એમને સુનાવણી થઈ હતી એમના એમને કોર્ટ સમક્ષ દસ દિવસના રિમાન્ડની પોલીસે માગણી કરી હતી જેમાંથી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જી હા ત્રણે ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને ચાર ચાર દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે હાલ એ ત્રણેય આરોપીઓને છોટાઉદેપુર પોલીસ લોકઅપમાં ફરી ફિટ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ રિમાન્ડ હેઠળ છે ચાર દિવસ દરમિયાનમાં પોલીસ વિવિધ જે બાકી તપાસની કામગીરી છે તેમાં એમને જ્યાં જ્યાં જરૂર પડશે તે જગ્યા પર એમને લઈ પણ જશે અને એમની પાસેથી પૂછપરછ કરી અને બીજી આ ગુનાને લગત માહિતી મેળવવાનો પ્રયાસ કરશે ખાસ કરીને જે આરોપી છે ધ્રુવનારાયણ એનો મોબાઈલ રિકવર કરવાનો બાકી છે જે મોબાઈલમાંથી એને વિડીયો એની જે આ ઓગણીસ વર્ષની જે નિર્ભયા છે તેના અને એની બેન બેને વિડીયો મોકલો હતો જે મોબાઈલથી ફેસબુક પર એણે વિડીયો અપલોડ કર્યો હતો તે ગુનાના કામમાં વાપરેલો એ મોબાઈલ છે તે મોબાઈલ પણ પોલીસે રિકવર કરવાનો બાકી છે એ મોબાઈલ રિકવર કરવાની પણ કામગીરી આ રિમાન્ડ દરમિયાન થશે થેન્ક યુ જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો